નારી માટે નારીવાદી અભિગમ સાથે નારીઓને ન્યાય આપવા માટે ગુજરાતમાં નારી અદાલતને શરૂઆત કરાઈ છે. હાલ આવી કુલ 270 નારી અદાલતો કાર્યરત છે. તે અંતર્ગત ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને મહિલા સામખ્ય ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે ચાલતી જામકંડોરણા નાની જામકંડોરણા તાલુકાના પંચાયતના કમ્પાઉન્ડમાં જૂન 2019થી શરૂ કરવામાં આવી હતી. આ નારી અદાલત જરૂરિયાતમંદ બહેનોને યોગ્ય મદદ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ત્યારે નારી અદાલત ખરા અર્થમાં બિન ઔપચારિક વૈકલ્પિક સ્ત્રી સત્તાનું સ્વરૂપ, નારી દ્વારા નારીને ન્યાયને સાર્થક કરતી નારી અદાલત છે. નારી અદાલત જિલ્લા કોર્ડિનેટર ખ્યાતિ ભટ્ટ તરીકે હું હાલ છેલ્લા 6 વર્ષથી નારી અદાલતમાં ફરજ બજાવું છું. રાજકોટ જિલ્લામાં હાલ જિલ્લા કોર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું. જામકંડોરણા તાલુકામાં પણ હાલ નારી અદાલત ચાલુ છે અને ત્યાં સુખદ સમાધાનકારી વલણ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ જે કેસો આવે છે તેને સુખદ અને સમાધાનકારી વલણો કરવામાં આવે છે. હાલ અમારી પાસે 11 કમિટીઓ છે અને તે કમિટીના બહેનો દ્વારા જ સમાધાનકારી વલણ કરવામાં આવે છે. આ તાલુકામાં આ કામગીરીને કેવો પ્રતિસાદ મળે છે? હાલ જામકંડોરણા તાલુકામાં નારી અદાલતને ખૂબ સારું પ્રોત્સાહન મળે છે અને ઘણા બધા કેસોના ઉકેલો કરવામાં આવેલા છે. અત્યાર સુધીમાં એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં હાલ 19 કેસો આવેલા છે અને તેનું સુખદ અને સમાધાનકારી વલણ કરવામાં આવેલું છે. તેનું ખૂબ જ સારી કામગીરી છે અને તે નારી અદાલત અને 11 કમિટીઓને સમાધાન હેન્ડલ કરે છે અને કેસોના સમાધાનકારી ઉકેલ કરે છે.